રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમાં સંયોગીકરણ છે, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન. રાસાયણિક પ્રક્રિયા એટલે આપણે સમજી ગયા છીએ કે કોઈ પદાર્થો વચ્ચે તેના બંધો તૂટે પ્રક્રિયાને અંતે નવા બંધો બને અને નવું સંયોજન અથવા નવો પદાર્થ ઉત્પન્ન થાય. આ ક્રિયા બધી રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. તેમાં સંયોગીકરણ શબ્દ ઉપરથી થઈ જાય ખબર કે સંયોગ થયો એટલે શું, જોડાવું. સંયોગને આપણે એકદમ સરળ ભાષામાં કહેવું હોય તો એ પ્લસ બી કરો તો શું બને, એ બી. આ સંયોગ થઈ ગયો. બે પ્રક્રિયકો હતા, એ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નવો પ્રક્રિયક, નવો નિપજ મળી, તો આને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ, સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા માટે તમે ઉદાહરણ જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ એક બીકરમાં લેવાનો. કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO. તમે નવમા ધોરણમાં બધું તૈયાર કરેલું છે, કેલ્શિયમ બોલીએ અને ઓક્સાઇડ બોલીએ. પાણી, એમાં પાણી નાખવાનું H2O. તો જો સમીકરણ બતાવ્યું છે, શું બને છે, CaOH ટ્વાઇસ બને છે. તો CaOH ટ્વાઇસ જે બને છે એ આપણું શું બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો પાણીમાં નાખ્યો તો એમાંથી થોડેલો ચૂનો અથવા તો ચૂનાનું પાણી બને છે. આ રીતે અહીંયા આપણા માટે સંયોજાયું, સંયોગીકરણ થયું. આ એ છે, સમજી લો, આ બી છે, બંને વચ્ચે સરવાળો થયો, મતલબ પ્રક્રિયા થઈ, તો શું બન્યું, એ બી બન્યું. તો આ રીતે પ્રક્રિયા થાય છે. મતલબ જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે, બરાબર છે, પ્રક્રિયા થઈને એક નિપજ મળે, જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળે તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્યાં લખ્યું છે જો અહીંયા ધ્યાનથી, બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી શું બને છે, બરાબર છે, એક જ નિપજ મળે તો તેને શું કહેવામાં આવે છે, સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. યાદ રાખવાનું છે. તો સંયોગીકરણ પ્રક્રિયા મોટે ભાગે કેવી હોય, ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક, એ વત્તા બી કરો તો શું થાય, એ બી બને, એ બી બને. એની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા. શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા. તો અહીંયા પણ તમે હાથ અડાડશો તો પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થયેલી જોવા મળે છે, એટલે તાપમાનમાં વધારો થાય છે. આ રીતે બીજી તમે પ્રક્રિયાઓ જોઈ શકો છો. આપણને ખબર છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે, તે ચૂનાના પાણીનો ઉપયોગ ક્યાં થાય, ફૂટેલા ચૂનાનો ઉપયોગ, આનો ઉપયોગ ક્યાં થાય છે, દિવાલ દોડવા માટે. હવે જ્યારે દિવાલ દોડી હોય ત્યારે આ લિક્વિડ પાણી જેવું હોય, બરાબર છે, એ લગાવેલું હોય છે, તેની પર ધીમે ધીમે સુકાઈ જાય. સુકાઈ જાય ત્યારે શું થાય, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ આની સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરે છે એટલે એમાંથી શું બની જાય છે, કેલ્શિયમ કાર્બોનેટ, એટલે CaCO3, એટલે ચૂનાનો પથ્થરનું જે અણુસૂત્ર છે એ પ્રકારનું એક પોપડી દિવાલ પર જામી જાય છે અને એને કારણે આપણને દિવાલ વ્હાઈટ લાગે છે. જ્યારે ભેજ હોય છે એ બધો દિવાલમાંથી ઉડી જાય છે અને સુકાય એટલે આપણને વ્હાઈટ કલરનું કેલ્શિયમ કાર્બોનેટ દિવાલ પર ચોટેલો જોવા મળે છે. એવા બીજા પ્રક્રિયા જોઈએ, કોલસાનું સળગવું. તો A વત્તા B ઇટ ગીવ્સ AB. કાર્બન એટલે કોલસો, ઓક્સિજનને સળગાવવું અને CO2 બને છે. અહીંયા પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. કોલસો સળગાવીને હાથ નાખી જોજો, ઉષ્મા ઉર્જા થાય છે કે નહીં ચેક કરી લેવાનું. એ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે. તો આ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહેવાય, બરાબર છે. તો જે પ્રક્રિયાઓમાં નિપજો નિર્માણ થાય છે ત્યારે તેની સાથે શું થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, તેને શું કહેવામાં આવે છે, ઉષ્માક્ષેપક
રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો બધી ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ છે. એ જે કુદરતી વાયુનું સળગાવવું, દહન થવું, તો મિથેન, CH4 નામ શું છે, મિથેન, એટલે કે આપણે જે આપણા PNGમાં આવે છે, પાઇપલાઇનમાં આવે છે તે, અથવા તો CNGમાં આવે છે તે, કારમાં CNGમાં વપરાય છે તે, એમાં O2 મતલબ દહન થવું, તો શું બને છે, CO2 વત્તા H2, અને ઉત્પન્ન શું થાય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. શું ઉષ્મા, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન, એટલા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે માટે તો એ કાર ચાલે છે, અને એ આપણું બળતણને કારણે રસોઈ પણ થાય છે. તો બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા એ તે શ્વસન પણ એ શું છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શ્વસનને અંતે પણ આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. તો જ્યારે શ્વસન કરીએ ત્યારે શું થાય, રુધિરમાં રહેલો જે ગ્લુકોઝ છે તેની સાથે શું ભળે છે, હા, ઓક્સિજન. તમે ભણી ગયા છો કણાભસૂત્રમાં પ્રક્રિયા થઈને શું બને છે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય, અને બીજું શું ઉત્પન્ન થાય છે, ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા આપણા શરીરના કોષો અને અવયવોને કાર્ય કરાવવા મદદ કરે છે. તો આ રીતે વનસ્પતિનું જ્યારે દ્રવ્યનું વિઘટન થાય, ખાતર બને, ત્યારે પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ રીતે તમે અલગ અલગ બધાય પ્રક્રિયા પણ તમારે સંયોગીકરણ કે લઈ યાદ રાખવાનું, A+B ઇટ ગિવ્સ AB, આ તમારે યાદ રાખવાનું છે, AB.